બનાસબંધના 17મા દિવસે આજે અમારી ટીમે પાલનપુર તાલુકાના છેવાડાના ગામ એવા સાસમ ગામની મુલાકાત લીધી હતી, જે ગામ પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલું છે. જ્યાં પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલા મેથાણ જવાના માર્ગ ઉપર પોલીસે બેરિકેટિંગ લગાવી ચેકપોસ્ટ ઊભી કરી છે. તેમજ ધુમ્મડ તેમજ મુડવાડા જેવા ગામોના રસ્તા ઉપર ગ્રામ પંચાયતે જેસીબી મશીન વડે ખાડો કરી આ રસ્તો બ્લોક કરી દીધો છે. ત્યાં સરપંચે યુવાનોની ટીમ બનાવી આ પોઈન્ટ ઉપર ઊભા રાખીને પોલીસને પણ સહયોગ કરી રહી છે. તેમજ બનાસકાંઠાના વ્યક્તિને પાટણ જિલ્લામાં જવા દેવામાં આવતો નથી કે પાટણ જિલ્લાના કોઈ પણ વ્યક્તિને બનાસકાંઠામાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. ત્યાં દૂધ મંડળીમાં દૂધ ભરાવનાર ગ્રાહકને સોશિયલ ડિસ્ટન્સ રાખીને દૂધ લેવામાં આવે છે. માસ્ક પહેર્યા વગર આવનાર ગ્રાહકનું દૂધ પણ લેવામાં આવતું નથી. બહારથી આવેલા 200 જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. કોરોના ઇફેક્ટ મુદ્દે બનાસબંધના 17મા દિવસે આજે અમે પાલનપુર તાલુકાના સાસમ ગામની મુલાકાત લીધી છે. સાસમ ગામ એવું છે કે સાસમ ગામ પાટણ જિલ્લાની સરહદને અડીને આવેલું છે. અહીંયા ધુમ્મડ, મુંડવાણા તેમજ મેથાણ જેવા 3 માર્ગ છે કે જે પાટણને જોડતા માર્ગ છે. હાલ આપ જે જોઈ રહ્યા છો એ માર્ગ પાટણનો મેથાણ માર્ગ છે. અહીંયા ગઢ પોલીસ દ્વારા એક ચેકપોસ્ટ ઊભી કરી અને આ માર્ગને સીલ કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે અહીંયા પોલીસ, હોમગાર્ડ તેમજ ગામના સરપંચ અને અન્ય યુવાનો પણ આ કામમાં જોડાયા છે અને આવનાર કોઈ પણ શખ્સને આ માર્ગ ઉપરથી પસાર થવા દેતા નથી. આમ વાત કરવામાં આવે તો અન્ય બે જગ્યાએ પણ જે ધુમ્મડ અને મુડવાણાના પણ જે બે માર્ગ છે કે જે પાટણને જોડતા માર્ગો છે, એમને પણ ગ્રામ પંચાયત દ્વારા ત્યાં ખાડો કરી અને એની સરહદો સીલ કરી દેવામાં આવી છે. હાલ આપણી સાથે અહીંયા જે ગામના સરપંચ છે તેઓ પણ ઉપસ્થિત છે. અમને જ પૂછીશું કે જે પાટણ જિલ્લાના જે માર્ગો છે અને કઈ રીતે સીલ કરવામાં આવે છે અને ગામના જે નાગરિકો અહીંયા સહયોગ આપી રહ્યા છે કેવી રીતે આપી રહ્યા છે, શું કહેશો સરપંચ? આ કોરોનાના હિસાબે આ બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો દોડતો અમારો છેલ્લું બનાસકાંઠાનો આપણો સાસમ ગામ કરીને છે. એવો ચેકપોસ્ટ આપણે પોલીસ દ્વારાથી રોકવામાં આવી છે. અવારનવાર સાધન સાથે કોઈ બનાસકાંઠાનો પાટણ જિલ્લામાં નહીં જવા દેતા અને પાટણ જિલ્લાનું આપણે બનાસકાંઠાની અંદરમાં પ્રવેશ નહીં થવા દેતા અને આજુબાજુના 3 ગામોના રસ્તા હતા અમે ખાડા જીસીબીથી કરી અને લોક કરી દીધા છે અને દરેક ગામના સહકાર અને અવારનવાર પોલીસ ખાતાને અમે સહયોગ આપી રહ્યા છે અને જય જીવા. આ હતા સાસમ ગામના સરપંચ, જેઓ પણ કહી રહ્યા છે કે પોલીસને સંપૂર્ણ સહયોગ આપીને અન્ય પણ જે બે માર્ગ છે ધુમ્મડ અને મુડવાડા એ માર્ગને પણ ગ્રામ પંચાયત દ્વારા ત્યાં ખાડા કરી અને બંધ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે પાટણ જિલ્લાના કોઈ પણ વ્યક્તિને અહીંયા પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. સાસમ ગામની વાત કરીએ તો અહીંયા પણ અન્ય જગ્યાએથી જે આવેલા જે લોકો હતા 200 જેટલા લોકો અને એમના પણ જે એમને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા અને એમના પણ જે 14 દિવસ પૂર્ણ થતા હાલ લગભગ 20% જેવા લોકો હોમ ક્વોરન્ટાઇન છે. સાથે સાથે ગ્રામ પંચાયત અને દૂધ મંડળીની વાત કરીએ તો દૂધ મંડળીમાં પણ દૂધના જે ગ્રાહકો દૂધ ભરાવવા માટે આવે છે તેમને પણ એમનું અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સ રાખીને દૂધ લેવાય છે અને દરેક આવનાર દૂધ ગ્રાહક જો માસ્ક પહેરીને આવે તો જ એનું દૂધ સ્વીકાર કરવામાં આવે છે. આમ વાત કરવામાં આવે સાસમની તો સાસમ ગામ પાટણને જોડતું છે, જેથી અહીંના જે શેવાડાના ગામો છે એ લોકોમાં પણ દહેશત હતી. એને પગલે તંત્ર દ્વારા પણ આ જે ગામો હતા એને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યા છે. ગઢથી બીકેનું ચેનલ માટે હું દિનેશ રાણા.